પ્રસ્તુત છે હાસ્યરસનો કાર્યક્રમ હસે એનું વસે. હસે એનું વસે, બાકી હાથ ઘસે. હસે એનું વસે, બાકી હાથ ઘસે. એ હસે એનું વસે. હસે એનું વસે કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા અને કલાકાર શ્રી ધીરુભાઈ સરવૈયા. મારે મુંબઈમાં એકવાર કાર્યક્રમને રાતે 3 વાગે રેલવે સ્ટેશને આવ્યા, એ ગાડી આવી પણ પગ મૂકવાની જગ્યા નહીં, એટલી ગીર્દી. મેં કીધું 2-3 રાતના ઉજાગરા, આમાં જગ્યા નથી. એક જણો હાંપડી ગયો, મને કે 10 રૂપિયા આપો, હમણાં જગ્યા કરી દો. મેં કીધું કેવી રીતે થાય? મને કે 10 રૂપિયા આપો જગ્યાનું કામ ને. મેં 10 રૂપિયા આપ્યા. મને કે જોવો કેમ જગ્યા કરું છું. હું જોઉં એમ ખૂટ્યો, માથું મારીને ડબ્બામાં ચડ્યો એવો પાછો ઉતરો ને બોલતો આવ્યો કે આમાં હરપ ગયો. આખો ડબ્બો ખાલી થઈ ગયો. મને કે લ્યો હવે વહી આવો. 2-3 રાતના ઉજાગરા નહીં, પગતાણ પારી ગયા, ખાલી ડબ્બો. તમે તો લંબાવી દીધી, નીંદર આવી ગઈ. ત્યાં દિવસના 10 વાગે નીંદર ઉડી, ત્યાં તો હાથ હંભળાણા, ગરમા ગરમ ચા કોફી ભજીયા સમોસા. મેં એક ભાઈને બારીએથી કીધું ક્યુ સ્ટેશન આવ્યું? મને કે મુંબઈ. મેં કીધું ન્યાથી તો રાતે 3 વાગે બેઠા છી, આમ કેમ બન્યું? મને કે એ ડબ્બામાં હરપ ગયો તો ગાડીવાળાએ ડબ્બો કાપી નાખ્યો. એક ભાઈ એક દી મને કે ધીરુભાઈ કે બાયુના લગ્ન થઈ જાય તો ખબર પડી જાય શેથામાં સિંદૂર પીળો હોય કે આ બેનના લગ્ન થઈ ગયા છે. પુરુષોના લગ્ન થયા હોય એની નિશાની શું? મેં કીધું ગબી જેવા મોટા કરીને બેઠા હું, એટલે સમજી લેવાનું કે આ ભંગાઈ ગયા છે. અને અમુક બાયુના મોટા તમે જુઓ ભૈંસના વાહા જેવા હોય, શક્કર વકર ડોળા હોય, એક ડાબલી મહીસ આંધી હોય, અને પાવડર તો એટલો બધો લગાડ્યો હોય જાણી લોટના ડબ્બામાં કૂતરી મોઠું નાખીને ભાગ્યું હોય એવું લાગે. હા, લાઇનમાં હતા એ રહી ગયા, લાગવ ગયા, ફાવી ગયા, ચણી હતી ચકલાની પણ કાગડા ચાવી ગયા. હા, જુવાનિયા વાંટા ફરે બુઠિયા બીજી વાર પરણી ગયા ત્યારે કેવું પડે, કાગડા દહીંછરું લઈ ગયા. અમુક તો 55-60 વર્ષ હે ઘર પંગ થાય પાછા વાતું કરતા હોય, મારા જોગું ક્યાંક ધ્યાનમાં રાખજો, તારા હવે લાકડા રાખ્યા વીમાં. હા, અમુક ડોશિયું પાછા વીતવા થયા પછી મંદિરે ગાતા હોય અખંડ રાખજે રે ચૂડી ને ચાંદલો ભાંગ્યો એને 10 વર્ષ. હા, એક છોકરો એની બાને કે મારા બાપા ચિંતા કરતા હતા ભગવાન જાણે આખા પરિવારને અમેરિકા જવાની વિઝા ક્યારે મળશે. એ છોકરાને એની બા કે કાંઈ ચિંતા કરવા જેવું નથી, આજથી આખું કુટુંબ નક્કી કરી લ્યો, આપણે અમેરિકામાં જ બેઠા છીએ. એ છોકરો કે એમ કેમ નક્કી કરી લેવું? એ કે હવ હવ ના ઠામ ઉટકવા માંડો, અમેરિકામાં નોકર નથી જડતા, અહીંયા આયથી ઉટકોટ એમ માનવું કે અમેરિકામાં બેઠા છે. હા, ઘણા જોજો કામ કરે ને આટા મારતા હોય કડકાય આંટો લઈ જાય પછી જ્યોતિષ ને હાથ દેખાડે, મને હું નડે છે આંટા મારી નડે છે. હા, એક દીધે આમ જ્યોતિષી હાથ જોતો હતો, કુંડાળું થઈ ગયેલું માણસોનો હાથ પછી હાથ આવતા હતા, અને એમાં એક હાથ જોયો અને જ્યોતિષીએ કીધું કે તમારે શનિવારે દાઢી ન કરાવવી. ત્યાં બેન બોલે કે મારા હામું તો જો પુરુષ નથી બાઈ છું. એ કે તમારે નહીં, તમારા ઘરવાળાને ન કરાવવી. ઓલી કે હું કુંવારી ગુડાણી છું. એ કે તો લગ્ન કરી લેજે પણ મારો જોહ ન ફગવો છે. હા, ઘણા કામ કરે ને આટા મારતા હોય અને પાસે જ્યોતિષીને હાથ દેખાડતા હોય. હકીકતમાં તો મહેનત વિનાનું મહાન થવું અને હમજા વિનાનું સાતું થવું બે વ્યર્થ છે. હા, મહેનત વિનાનું મહાન થવું એ નકામું છે. જે મહેનત કરે ને પછી જે મળે એની મજા, એમને એમ કોઈને મળતું નથી. હા, ઘણા લોટરીની ટિકિટ ઓછી કે રાખીને હુતા હોય. એક ભાઈને તો રાતે 45 લાખ લાગી ગયા. ગણી ગણીને કબાટમાં થપ્પા મૂક્યા, હવારે ઉઠ્યા હતા તૂટેલ ગોદડામાં પગને માથું બે હલવાઈ ગયા. હા, એક ભાઈને તો લોટરીની ટિકિટ હતી, રહેતી રાતે સપનામાં લાગી ગઈ ને તો ગાડી લીધી, ડ્રાઈવર રાખ્યો ને પછી પોતાને ફાવી ગઈ ને ડ્રાઈવરને રજા દઈ દીધી ને બે માણસ ફરવા નીકળ્યા. બરોબર લીંબડીના સીમાડે પૂગ્યા ને જીપ લઈને ત્યાં માલતારીની ભેં આદી પડી તો હોય જાટકીને બ્રેક મારીને તો ખાટલાની ઈ કાઢી નાખી.
પાછો પડ્યો પડ્યો કે કાચ નથી ફૂટ્યો ને, ઓલી કે કાચ નો દીકરો થામા ને કામે જા, આ એક ખાટલો હતો એ અરહાવી દીધું. હા, એટલે મહેનત વિનાનું મહાન થવું અને સમજણ વિનાનું સાચું થવું બે નકામું. એક ગામના પાદરમાં નાનકડું ઝૂંપડું વાળીને એક સંત રહેતા હતા. નળતીક રાતનું ટાણું સંત હૂતા હતા. એક ચોર ઝૂંપડામાં દાખલ થયો. સંતના ઝૂંપડામાં શું હોય, એકાદું લોટો ને એકાદું ગોરા ટકણું ને એકાદું કમડળ ને જે કાંઈ હતું એ ચોર ભેળું કરવા માંડ્યો. વાસણ ખેખડ્યા. સંત જાગી ગયા, પડકારો કર્યો, એલા કોણ છે? ત્યાં તો ચોર ભાગ્યો, ચોરી કરવા ગયા હોય એ સરનામા દેવા થોડા ઉપાડે. પણ આગળ ચોર પાછળ સંત, આઠ દહ પડકારા કર્યા. ઉપોરે ગામના માણસો જાગી ગયા ને દોડ્યા. પણ ગામથી થોડાક છેટા ગયા ને આ શમશાન આવ્યું. સંત બેહી ગયા, ચોર ભાગી ગયો. ગામના માણસોએ પૂછ્યું કે બાપુ ચોર હાથમાં ન આવ્યો કે? ના, એ તો વયો ગયો. ગામના માણસો કે બાપુ ચોર ભલે ભાગી ગયો, તમે અહીં શમશાનમાં કેમ બેઠા છો? સંતે બહુ સારો જવાબ દીધો. એ કે ભલે ને ગમે ને આ ભાગીને વયો જાય, વેલા મોડો આવશે તો અહીંયા ને આ નવખંડ ધરતીમાં માણસ ભલે ગમે ને ભાગીને વયો જાય, શમશાનમાં જવું પડે. હા, મૃત્યુ અનિવાર્ય છે. હા, એક પાછ ખોબા ભરીને મીઠું ખાતા ખાતા હતા ને જાદુ શરીર. કોઈએ કીધું આટલું બધું મીઠું કેમ ખાવ છો? એ કે દીકરા વિદેશમાં છે, હું ગુજરી જાઉં, કદાચ પાંચ સાત દી મને રાખવો પડે તો બગડે નહીં ને. કીધું આખી જિંદગી નો બગડે ને છેલ્લે હું બગડવાનું. હા, જવા દે ને ભાઈ. હા, ઘણા જોઈજો, દહ દહ લાડવા દાબી જાય ને પછી કે મિષ્ટાન તો મોં ભાંગી નાખે. આ મોં ભાંગી નાખ્યું ઘર ચણીને. હા, દહ દહ લાડવા દાબી જાય, છતાં એમ વાત કરતા કેટલું માણસ ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું છે. હા, માણસને કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે. એક બાપાને મેં પૂછ્યું, મેં કીધું કેટલા દીકરા? મને કે પાંચ દીકરા છે. મેં કીધું તો લીલા લે રહી છે. મને કે બધાય જેલમાં છે. હા, શું ફાયદો હવારમાં ઉઠીને ચા પીતા વિના ને એના જામીન ગોતવા જવા. હા, એક બાપાને બીજા બાપાએ પૂછ્યું તમારો દીકરો શું કરે છે? કે મજા કરે છે. કેમ નહીં, કાંઈ સેવા કરે કે નહીં? કે સેવા બહુ કરે છે, આગળ વધી ગયો, હવે બંધ કરે તો સારું. કે કેમ? એ કે રોજ તો પગ દાબતો, આજ તો રાતે બાર વાગે ગળા સુધી પૂગી ગયો, ના પાડવી પડી નહીં તો ગળું દાબી દે. હા, બૈતાલે બહુ સારી વાત કરી છે. ભટકત બિગડત નાર જાળ બિગડત બગ બેઠે, બિગડત પુત્ર હુલાય પુત્રી બિગડત સુખ દેતે, બિન ભટકત બિગડત અશ્વ વિદ્યા બિગડત બિન કેના, સુઈ બિગડત તલવાર પાન બિગડત જલ બિના, ઉત્તમ છે અધમ મિલે વાંકી બિગડત હે મતી, બૈતાલ કહે વિક્રમ સુનો ભોગ છે બિગડત હે જતી, ભટકત બિગડત નાર જાળ બિગડત બગ બેઠે. ફરવું ને ભટકવું એમાં ઘણો તફાવત છે. હા, બાયું ફરે બેનું ફરવા જાય એના સામે વાંચો નહીં, ભટકે એના માટે વાંચો. અને એકનો એક દીકરો હોય રાતે અઢી વાગે ઘેરે આવે ને બાપ દીકરાને પૂછે નહીં ક્યાં બેઠો, તો એ બાપની આપરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવીને વિયા દે. દીકરી તો કાળજાનો કટકો કહેવાય. બિગડત પુત્ર હુલાય પુત્રી બિગડત સુખ દેતે, દીકરી બાપના કાળજાનો કટકો કહેવાય. પણ એટલી બધી છૂટ ન આપવી જોઈએ કે બાપના નાકને ધક્કો લગાડે. હા, ને બિન ભટકત બિગડત અશ્વ, ઘોડો બાંચોરીએ વરહ દી એટલે દોડવામાં પછી કામ ન આવે. પુરુષ ઘેરે પડ્યો રહીએ ને તો દેણા ચડી જાય, ઘોડા ને પુરુષ બહાર રહીએ એમ હાલ. હા, એના માટે નકામ. એક ભત્રી જાય એને કાકાને કીધું તું, એ કે કાકા એ કે તમારું ફૂલેકું નીકળ્યું તું કે? હા. તો કે ઘોડા ઉપર બેઠા હતા કે? હા. ત્યાં તેને કાકી બોલ્યા ઘરમાંથી કે એ બેઠા હતા ને એ તો ઘોડો મરી ગયો. તો વળી એના ઈવડા એના કાકા એની ઘરવાળીને કે એ કે કામની વસ્તુઓ એ મરી જાય, તારે કાકી આ રહી નથી કાંઈ થતું, લે શું કરી લઉં. એક ભાઈ લુગડા ધોવા ગઈ હતી ઘેરે આવીને એના ઘરવાળાને કે આજ તો હું ગુનામ પડી ગઈ, એ તો સારું થયું બચી ગઈ, ગઈટાના પૂઈને આડા આવી ગયા, ચેન ડૂબી ગયો હોનાનો. ઓલો કે આમથી નકામી વસ્તુ તરે. હા, બુદ્ધ બુદા રૂપે પ્રગટ થઈ મરનારાની વ્રથા, ઠેસ દિલને અને બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ કે કેટલા હલકા છે સાગરના પાણી, જીવતો માણસ ડૂબી ગયો અને લાશ તરતી થઈ ગઈ. બહુ સારી વાત કવિએ લખી છે. પણ બૈતાલે એમ કીધું છે કે ઘોડો બાંચ્યો રહીએ એ નહીં હારું, પુરુષ ઘીરે પડ્યો રહીએ એ નહીં હારું, અને
વિદ્યા છે એ કોઈને કીધો કયો નહીં બોલો નહીં તો એ ઘટી જાય, કારણ કે વિદ્યા વાણી ને લક્ષ્મી એ તો વાપરે વધતા જાય, પણ કયા માર્ગે વાપરવા એ મહત્વનું છે. ગણાય કે અમે જાણી બધું ગીતા અને રામાયણ ને મહાભારત ને કોઈને કહી નહીં તો પડીકા વાળી રાખ તારી પાસે. ખરેખર એ તો કેવું જોઈએ બીજાને તો ખ્યાલ આવે. વિદ્યા બિગડત બિન કેના સુઈ બિગડત તલવાર. મ્યાનમાર તલવાર 5 વર્ષ પડી રહી તો તાર વહી જાય, પૂરું થઈ જાય. એક જગ્યાએ થીંગાણું થઈ ગયું તો એક પાયે જે તલવાર આમ મ્યાનમાર ચોટી ગયેલી કાઢતા રહ્યા તો બીજો ખા કરીને વીયું. આમ તો હથિયાર ને ખૂટેલો માણસ જેના ભેગા જાય એના થઈ જાય, આપણે ન રે. આ તલવાર 20 વર્ષ ભેટાઈ માં હાચવી હોય, દુશ્મન ના હાથમાં આવે તો આપણું માથું કાપી નાખે. તલવાર વિચાર ન કરે કે આ 20 વર્ષ ભેટાઈ માં લઈને ફેર. અને ખૂટેલો માણસ ને 15 વર્ષ ખવડાવો વાંધો પડે એટલે વિરોધ પક્ષ માં હામો આવે. હા, હથિયાર ને ખૂટેલો માણસ જેના ભેગા જાય એના થઈ જાય. દિલ્હી સમ્રાટે બિરબલ ને તલવાર બતાવીને પૂછેલું કે આ તલવાર નું પાણી કેટલું. બિરબલે બહુ સારો જવાબ આપ્યો કે નામદાર, ઈ તલવાર કોની પાસે છે એના ઉપર આધાર રહે. મરદના હાથમાં આવે દુશ્મનના કટકા કરીને આવે ને રાકાના હાથમાં હોય તો માર ખાઈને આવે. આ તલવારનું પાણી તો કોના હાથમાં છે એના ઉપર આધાર રહે. બિન ભટકત બિગડત અશ્વ વિદ્યા બિગડત બિન કેના સુઈ બિગડત તલવાર પાન બિગડત જલ બિના એમ ઉત્તમ છે અધમ મિલે. સજન માણસ ને દુરીજનનો સંગ થઈ જાય તો બગડે. બે ભાઈઓ હતા ને એમાં મોટા ભાઈ ને પોલીસ ની ગાડી પકડી ગઈ એટલે નાના ભાઈ ને ગામના માણસો એ પૂછ્યું કે તારા મોટા ભાઈ ને કેમ પોલીસ ની ગાડી પકડી ગઈ. એ કે બેંક માંથી રૂપિયા ઉપાડ્યા હતા. તો ગામના માણસો કે રૂપિયા તો આપણે ઉપાડી છે. એ કે આપણે દિવસના 12 વાગે ઉપાડી અને રાતે ઉપાડ્યા. હા, ઉત્તમ છે અધમ મિલે વાંકી બિગડત હે મતી. બે તાલ કહે વિક્રમ સુનો એક ભોગ છે બિગડત હે જતી. આપણા સંતો કેવા સંતો સંસારમાં રહેતા. સંતો સંસારમાં હોય, સંસાર સંતોમાં ન હોય. હા, એ આપણા સંતો. સંતનું જીવન જાળવા જેવું હોય. હા, જોજો જાળવું એમ કે કેવું જીવન જીવાય. લીમડાની લીંબોળી એટલી બધી કડવી હોય, એક લીંબોળી મોટામાં નાખો જીપના ગોટા વાળી દે, પણ એનો એ લીંબડો એની લીંબોળી જેઠ મહિનો આવે વરસાદના અમીછાટના ધરતી માથે થાય લીંબોળી પાકે. પાકે એટલે ઠળિયા હોતી ખાવાનું મન થાય એવી મીઠી થઈ જાય. કડવા ચીપડા કડવા હોય, શ્રાવણ મહિનો આવે ને પાકે. પાકે એટલે મીઠા થઈ જાય. કોઠીમડા કડવા હોય, દિવાળી આવે અને પાકે. પાકે એટલે મીઠા થઈ જાય. આ બધી વસ્તુ પહેલાં કડવી હોય, પાકે એટલે મીઠી થઈ જાય. અને અમુક અમુક માણસ તો જેમ પાકે એમ ખટાઈ જ પકડતો જાય. હસે એનું વસે બાકી હાથ ઘસે. હસે એનું વસે બાકી હાથ ઘસે. હસે એનું વસે. હાસ્યરસના કલાકાર હતા શ્રીધીરુભાઈ સરવૈયા. કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા.